સાથે શેર કરીશ નવું પાલકનું શાક સાથે પરોઠાની રેસીપી। जरूर थी दबावो नवा रेसिपी विडियो सौथी पहला जोवा माटे। नवी रीते पालक नो साग साथे पड़वाड़ा परोठा बनावा माटे सौथी पहला परोठा नो लोट बांधवा मैं अहींया 2 कप जेटलो घऊं नो लोट लीधेलो छे। तो लोट ना माप माटे तमे घर में रहेली कोई पण एक वाटकी सेट करी लियो अने ते वाटकी प्रमाणे तमारे 2 वाटकी रेग्युलर घऊं नो लोट के जे आपणे रोटली करवा माटे वापरता होय ते लेवानो छे। हवे तेमां स्वाद प्रमाणे मीठू અને મોણ માટે 2 ચમચ જેટલું તેલ એડ કરીને હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે, તેને લોટમાં એડ કરતા જઈને આપણે પરોઠાનો સેમી સોફ્ટ એટલે કે ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો ઢીલો એવો લોટ બાંધી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે। તો લોટ બાંધવા માટે મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે। તો હવે એકદમ સોફ્ટ પરોઠા માટે આપણે લોટને સારી રીતે મસળવાનો છે। તો લોટ ઉપર 1 ચમચ જેટલું તેલ એડ કરીને લોટને 2-3 મિનિટ માટે મસળી લઈએ। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે મસળાઈને આ રીતનો એકદમ સ્મૂધ અને સેમી સોફ્ટ તૈયાર થયો છે। તો હવે તૈયાર થયેલા લોટને થોડા ભીના કપડાથી ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી એકદમ ધાબા સ્ટાઇલ પાલકનું શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 300 ગ્રામ અને 2 મોટી સાઇઝના પાલકના બંચને સારી રીતે ધોઈ લીધેલા છે। તો હવે પાલકના પાનને બાફવા માટે ગરમ પાણીમાં એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીને પાલકના પાનને ગરમ પાણીમાં ફક્ત 2 મિનિટ માટે બોઇલ કરી લઈએ। તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પાલકના પાનનો કલર પહેલાં કરતાં એકદમ ડાર્ક થઈ ગયો છે, સાથે તે કૂક થઈને સોફ્ટ પણ થઈ ગયા છે। આપણે તેને ઓવર કૂક નથી કરવાના, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પાલકના પાનને પાણીમાંથી લઈ લઈએ અને ગરમા ગરમ પાનને સીધા બરફવાળા ઠંડા પાણીમાં એડ કરી દઈએ। તો બાફેલા પાલકના પાનને ગરમ પાણીથી સીધા ઠંડા પાણીમાં એડ કરવાની આ પ્રોસેસને બ્લાન્ચિંગ કહે છે, જેમાં પાલકના પાનનો એકદમ સરસ ગ્રીન કલર આપણા શાકમાં જળવાઈ રહે છે। તો 2 મિનિટમાં આપણા પાન એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે। તો હવે પાનને પીસવા માટે પાણીમાંથી પાનને લઈ અને તેનું બધું જ પાણી નિતારી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ, સાથે થોડા પાલકના પાનને આપણે મિક્સરમાં નથી પીસવાના, તેનો ઉપયોગ આપણે ગ્રેવીમાં કરશું। તો હવે મિક્સરમાં પાલકની પ્યુરે બનાવતા પહેલાં પાલકની સાથે 3 મોટી ચમચી જેટલા કોથમીરના પાન મેં ડાળી સહિત લીધેલા છે, સાથે તીખાશ માટે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 લસણની કળી એડ કરી દઈએ। તો પાલકને પીસતી વખતે થોડા કોથમીરના પાન, આદુ મરચાંને લસણ એડ કરવાથી પાલકની પ્યુરેનો સ્વાદ 100 ગણો વધી જાય છે અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે શાક બનાવવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે મેં અહીંયા સૂકા મસાલામાં 1 ચમચી જીરું, 1 ઇંચ તજનો ટુકડો, 2 એલચીના દાણા અને 1 તમાલપત્ર લીધેલું છે, તેને તેલમાં એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ। તો આ રીતના સૂકા ગરમ મસાલાને તેલમાં સોતે કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો આપણા મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે, હવે મેં અહીંયા 1/2 કપ અને 1 મોટી સાઇઝની ડુંગળીને ચીણી સુધારી લીધેલી છે, તેને એડ કરીને ડુંગળી સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ। તો લગભગ 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોતે થઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આ સમયે 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરીને
તેને સારી રીતે સોતે કરી લઈએ. તો આ શાકના મસાલામાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો, એટલે શાકની તીખાશ માટે લીલા મરચા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. તો આપણા આદુ લસણની પેસ્ટ અને મરચા સારી રીતે સોતે થઈ ગયા છે. હવે મેં અહીંયા એક મોટી ચમચેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને એડ કરીને ચણાના લોટનો કલર સેજ બદલાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો શાકની ગ્રેવીમાં આ રીતના થોડો ચણાનો લોટ શેકીને એડ કરવાથી તે ગ્રેવીને એકદમ સરસ થિકનેસ આપે છે. અને ચણાના લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી તે જરા પણ બળે નહીં. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે મેં અહીંયા 1/4 કપ અને 1 મીડિયમ સાઈઝના ટમેટાના ઝીણા ટુકડા કરી લીધેલા છે, સાથે થોડી બાફેલી પાલક જેને મેં આ રીતના ઝીણી સુધારી લીધેલી છે તેને એડ કરી દઈએ. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ. અને મસાલા સોતે કરતી વખતે બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો શાકની ગ્રેવીમાં આ રીતના બાફેલી પાલકને કટ કરીને એડ કરવાથી તેનો ક્રન્ચી સ્વાદ ગ્રેવી ખાતી વખતે આવે છે, સાથે ટમેટાનો થોડો ટેંગી સ્વાદ પાલક સાથે એકદમ સરસ લાગે છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સમયે આપણી પીસેલી પાલકની પ્યુરેને એડ કરી દઈએ. અને હવે મિક્સરમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીને બધી જ ગ્રેવીને સારી રીતે લઈ લઈએ. અને હવે ગ્રેવીને કૂક કરતી વખતે તેનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે ફક્ત 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને ગ્રેવીને સારી રીતે કૂક કરી લઈએ. તો આપણે પહેલેથી પાલકના પાનને બોઇલ કરેલા હોવાથી ગ્રેવીને કૂક થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે, સાથે આપણે ગ્રેવીને કૂક કરતી વખતે તેને જરા પણ ઢાંકવાની નથી, નહીં તો પાલકનો એકદમ સરસ ગ્રીન કલર સારો નહીં રહે. તે લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી પહેલાં કરતાં થોડી થીક થઈ ગઈ છે, સાથે ગ્રેવીની સાઈડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, મીન્સ તે સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે ગ્રેવીને સ્મૂથ ટેક્સચર દેવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું ઘરનું દહીં લીધેલું છે. તમે તેની જગ્યાએ ઘરની મલાઈ કે પછી ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. તો દહીંને એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની છે અને શાકને આ રીતના સતત હલાવતા રહેવાનું છે જેથી દહીં એકદમ સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ ફાટે નહીં. તો આપણું દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે શાકમાં 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. તો આપણું એકદમ ધાબા સ્ટાઇલ પાલકનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. તો હવે સર્વ થયેલા શાકનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે તેની ઉપર ઘી અને લસણનો તડકો કરવાનો છે. તો તેના માટે તડકા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મેં અહીંયા 5-6 લસણની કડીને આ રીતના રાઉન્ડ શેપમાં સુધારી લીધેલી છે, સાથે 1/2 ચમચી જેટલા સફેદ તલ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને લસણ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે લસણ એકદમ સારી રીતે સોતે થઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ તડકાને શાક ઉપર એડ કરી દઈએ. તો પાલક ન ભાવતી હોય તો પણ 2ની બદલે 4 રોટલી ખાઈ શકાય તેવું ટેસ્ટી પાલકનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે 30 મિનિટ પછી તૈયાર થયેલા આપણા પરોઠાના લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી પરોઠા બનાવવા માટે થોડો મોટી સાઈઝનો લૂવો લઈ લઈએ અને હવે લુવાને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ. હવે લુવા ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લુવાને લોટથી કોટ કરી લઈએ અને હવે વેલણની મદદથી મોટી સાઈઝની અને પતલી રોટલી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના પાટલાની સાઈઝની મોટી અને પતલી રોટલી વણી લીધેલી છે. તો હવે તેમાંથી પડવાળા પરોઠા બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું મેલ્ટેડ ઘી લીધેલું છે, તેને એડ કરીને ઘીને હાથની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લઈએ. તો અહીંયા ઘીને મેલ્ટ કરીને લેવાથી પડ એકદમ સારી રીતે છૂટા પડે છે. તો હવે આ પરોઠાને આપણે મસાલાવાળા બનાવીએ છીએ. તો ઉપરથી થોડું લાલ મરચું પાવડર, થોડું મીઠું અને થોડો ગરમ મસાલો એડ કરી દઈએ.
હવે પરોઠા ખાતી વખતે થોડો નટી સ્વાદ આવે તેના માટે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈએ, સાથે થોડા કોથમીરના પાનને પણ સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે પરોઠું શેકાયા પછી તેના દરેક પળ એકદમ છૂટા છૂટા રહે તેના માટે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ. તો હવે આ પરોઠામાં આપણે પળ કરવાના છે. તો પરોઠાના નીચેના ભાગને ઉપાડીને આ રીતના ફોલ્ડ કરી દઈએ અને હવે તેને ફરી પાછો ઉપાડી આગળની બાજુ લઈ અને પાછળની બાજુ રાખી દઈએ. તો આપણે જે રીતના કાગળનો પંખો બનાવતા હોય તે જ રીતના આપણે પરોઠામાં પ્લેટ્સ કરવાની છે. છે ને એકદમ સહેલી? તો આ રીતના પ્લેટ્સ થઈ ગઈ છે. હવે શરૂઆતના ભાગમાં અંગૂઠા કે આંગળીને રાખીને પ્લેટ્સને રોલ કરી લઈએ અને પ્લેટ્સના છેલ્લા ભાગને આ રીતના ઉપરની બાજુ કરી અને વચ્ચેના ભાગમાં સીલ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પળ સાથે આપણું પરોઠાનું ગોયણું તૈયાર થઈ ગયું છે. હવે તેની ઉપર ફરી પાછો થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી પરોઠાને હળવે હાથે અને મીડિયમ થીક વણી લઈએ. તો પરોઠાના લેયર્સ થયા પછી આપણે તેને હળવે હાથે વણવાનું છે જેથી લેયર્સ એકબીજા સાથે ચોટે નહીં. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના મીડિયમ સાઇઝનું અને થોડું થીક પરોઠું વણી લીધેલું છે અને વણાયેલા પરોઠામાં એકદમ સારા રીતના લેયર્સ દેખાય છે. તો હવે આ રીતના બધા જ પરોઠા તૈયાર કરી લઈએ અને પરોઠાને શેકવા માટે ગરમ તવા ઉપર એડ કરતી વખતે જે લેયર્સનો ભાગ છે તેને ઊંધી બાજુ રાખી દઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને પરોઠાને શેકી લઈએ. તો આપણું પરોઠાની એક બાજુ આ રીતના થોડા બબલ્સ દેખાય એટલે તેને તવીથાની મદદથી પલટાવી દઈએ. હવે પરોઠાને શેકવા માટે મેં એક ચમચી એટલું તેલ લીધેલું છે તેને પરોઠા ઉપર સ્પ્રેડ કરી દઈએ અને થોડા તેલને સાઇડ્સમાં આ રીતના સ્પ્રેડ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર પરોઠાને સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો પરોઠાને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી એકદમ સારી રીતે રોસ્ટ થઈને તેની ઉપર બ્રાઉન ડિઝાઇન આવે. તો તમે જોઈ શકો છો કે આપણું પરોઠું જેમ જેમ રોસ્ટ થતું જાય છે તેમ તેના લેયર્સ છૂટા પડતા જાય છે. તો આપણું પરોઠું બધી જ બાજુથી સારી રીતે રોસ્ટ થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. તો બહેના છે ને આપણા પળવાળા પરોઠા એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવા. તો હવે રોસ્ટ થયેલા પરોઠાના લેયર્સ છૂટા પાડવા માટે પરોઠાને બે હાથની વચ્ચે આ રીતના દબાવીએ જેથી તેના લેયર્સ એકદમ સારી રીતે છૂટા પડે. તો શાક સાથે ખાવાની મજા આવે તેવા એકદમ ટેસ્ટી પળવાળા પરોઠા તૈયાર થઈ ગયા છે. તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી એકદમ ધાબા સ્ટાઇલ પાલકનું શાક સાથે પળવાળા મસાલા પરોઠા બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.